નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે બે ફેબ્રુઆરી બે હજાર વીસમાં ડેઇલી કરન્ટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ બે ફેબ્રુઆરી બે હજાર વીસના ડેલી કરંટ અપેક્ષના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ ગૂગલ ક્લાઉડ સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના ક્યાં કરવામાં આવી તો આ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે હૈદરાબાદમાં તેલંગાણા રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ તમિલી સાઈ સૌંદરરાજન વિધાનસભાની બેઠકો એકસો ઓગણીસ લોકસભાની બેઠકો સત્તર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે બે જૂન બે હજાર ચૌદ પ્રશ્ન બે હાલમાં જ ચોત્રીસમાં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળાનું આયોજન ક્યાં કરવામાં આવશે તો આ શિલ્પ મેળાનું આયોજન કરવામાં આવશે હરિયાણામાં હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન ત્રણ હાલમાં જ દુનિયાની સૌથી વધારે ખરાબ ટ્રાફિકવાળું શહેર ક્યુ બન્યું તો દુનિયામાં સૌથી વધારે ખરાબ ટ્રાફિકવાળું શહેર બન્યું છે બેંગલુરુ કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીરપ્પા રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો

પ્રશ્ન પાંચ નોર્થ ઈસ્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ ડૉક્ટર ટી એવો ટ્રોફી બે હજાર વીસનો ખિતાબ કોણે જીત્યો તો આ ખિતાબ જીત્યો છે મિઝોરમ રાજ્યે મિઝોરમ રાજધાની આઇઝોલ મુખ્યમંત્રી થંગા રાજ્યપાલ પી એસ શ્રીધર પિલ્લઈ વિધાનસભાની બેઠકો ચાલીસ લોકસભાની બેઠકો એક રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે વીસ ફેબ્રુઆરી ઓગણીસો જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ના રોજ નાથુરામ ગોઠશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી હતી આ વર્ષે એટલે કે બે હજાર માં મહાત્મા ગાંધીજીની બોતેરમી પુણ્યતિથિ ઉજવવામાં પ્રશ્ન સાત હાલમાં જ આસામ કયા રાજ્યમાં શહીદો માટે યુદ્ધ સ્મારકનું નિર્માણ કર્યું તો આ નિર્માણ કરવામાં આવ્યું છે નાગાલેન્ડ રાજ્યમાં નાગાલેન્ડ રાજધાની કોહિમા મુખ્યમંત્રી નેફિયો રિયો રાજ્યપાલ આર એન રવિ વિધાનસભાની બેઠકો સાઠ લોકસભાની બેઠક એક રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે એક ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠ પ્રશ્ન આઠ હાલમાં સુપ્રીમ કોર્ટે ભારત સરકારને યોગ્ય સ્થાન જોઈને વસવાટ કરવાની મંજૂરી આપી તે છે આફ્રિકન ગિતા સુપ્રીમ કોર્ટની સ્થાપના અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં અને હાલમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે જસ્ટિસ એ એસ બોબડે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચરણ છે રૂપિયો પ્રશ્ન નવ ત્રણ થી ભારત કયા દેશ સાથે મેઘાલયમાં સંપ્રતિ નવ સૈન્ય અભ્યાસ કરશે તો ભારત આ અભ્યાસ કરશે બાંગ્લાદેશ સાથે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ ચલણ પ્રધાનમંત્રી છે શેખ હસીના અને ચલણ છે બાંગ્લાદેશી ટકા પ્રશ્ન દસ હાલમાં જ આરબીઆઈએ કઈ બેંકને એક કરોડ રૂપિયાનો દંડ કર્યો છે તો આરબીઆઈએ એ કર્યો છે આ દંડ એચડીએફસી બેંકને આરબીઆઈ રિઝર્વ બેંક બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ મુખ્ય મથક મુંબઈમાં છે અને ગવર્નર છે શક્તિકાંત દાસ પ્રશ્ન હાલમાં જ કયા દેશે સૌથી વધારે ઊંચાઈ પર ફેશન શો આયોજિત કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો તો તે દેશ છે નેપાળ નેપાળ પાટનગર કાઠમાંડુ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અને ચરણ છે નેપાલી રૂપી પ્રશ્ન બાર હાલમાં જ પુનામાં આયોજિત સિનિયર નેશનલ બિલિયર્ડ્સ ચેમ્પિયનશીપ બે હજાર વીસનો ખિતાબ કોણે જીત્યો તો આ ખિતાબ જીત્યો છે પંકજ અડવાણીએ પુના છે તો વાત કરીએ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ સ્થાપના વર્ષ છે એક મે ફાસ્ટ બોલરે ફર્સ્ટ ક્લાસ મેચમાં ડેબ્યુ ઓગણીસો જ પ્રથમ ઓવરમાં હેટ્રિક લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું તો તે છે રવિ યાદવ આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર સી ઈ મનુ સાહની પ્રશ્ન ચૌદ હાલમાં જ ભુવન પંચાયત વી થ્રી પોર્ટલ કોણે લોન્ચ કર્યું તો તે લોન્ચ કર્યું છે ડોક્ટર જીતેન્દ્ર સિંહ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન પંદર પદ્મ વિભૂષણ જીતનારી દેશની પ્રથમ મહિલા ખેલાડી કોણ બની તો તે બની છે એમસી મેરીકોમ એમસી મેરી મેરીકોમ બોક્સિંગની રમત સાથે સંકળાયેલ છે થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોડતી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિન્ક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અને આગળના વિડીયોઝ પણ જોઈ શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જોડતી કરશો મિત્રો Thank you very much.